નમસ્તે મિત્રો, બિપોરજોય વાવાઝોડું હાલમાં ગુજરાત ઉપર આ વાવાઝોડું ઘાત લઈને બેઠું છે. મહત્વનું છે કે હવે વાવાઝોડું ક્યારે ટકરાશે, એનું શું થશે, આ તમામ વિગત ઉપર સૌ કોઈની હાલમાં નજર છે. તો વાવાઝોડાની ગતિવિધિ પર હવામાન વિભાગ દ્વારા પણ સતત ને સતત છે એ હાલ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે બપોરના હવામાન વિભાગની આગાહી દરમિયાન વાત કરીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલું આ બિપોરજોય વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ હાલ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી કરી છે એ મુજબ હવે વાવાઝોડું માત્ર ને માત્ર બંદર ઉપરથી 140 કિલોમીટર જ દૂર રહ્યું છે. મહત્વનું છે કે કચ્છ બંદર ઉપરથી હવે 140 કિલોમીટર દૂર બિપોરજોય વાવાઝોડું છે, જ્યારે નલિયાથી 170 કિલોમીટર, પોરબંદરથી 280 કિલોમીટર અને પાકિસ્તાનના કરાચીથી 230 કિલોમીટર દૂર હાલમાં બિપોરજોય વાવાઝોડું છે એ ગુજરાત તરફ ગતિ કરી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જોઈએ તો 15મી તારીખની રોજ સાંજે માંડવી અને પાકિસ્તાનની વચ્ચે આ વાવાઝોડું છે એ કરાચી પાસે આવવાની ટકરાવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ વાવાઝોડું બિપોરજોય લઈને સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર પણ હાલમાં એલર્ટ થઈ ગયું છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ હાલમાં એક્ટિવ થઈ ગઈ છે. મહત્વનું છે કે 3 જિલ્લાઓ કે કચ્છ, દેવભૂમિ, દ્વારકા અને જામનગરમાં હાલમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કારણ કે હવે આ બિપોરજોય વાવાઝોડાના જે વાદળો છે તમે જોઈ રહ્યા છો, આ લાઈવ ટ્રેકિંગ છે એમાં આ જે વાદળો છે એના મેઇન વાદળો હાલ ગુજરાતમાં એન્ટર કરી ચૂક્યા છે. એટલે આ 3 જિલ્લામાં અત્યારે ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે. હવે આ બિપોરજોય વાવાઝોડાને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ હાલમાં સજ્જ થઈ ગયું છે અને રાજ્યના 8 જિલ્લામાં 94,000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મહત્વનું છે મિત્રો, આ બધા લોકોને શેલ્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે જ્યારે આ ચેતવણી આપી છે કે આ વાવાઝોડું છે ખૂબ જ ભયાનક આવવાનું છે. મહત્વનું છે કે હવામાન વિભાગ પણ સતત ને સતત ચેતવણી આપી રહ્યું છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર છે ડોક્ટર મનોરમા મોહંતી, એ પણ સતત વાવાઝોડાની સ્થિતિ અંગે મીડિયા અંગે હાલમાં વાતચીત કરી રહ્યા છે. મહત્વનું છે કે બપોર રાજ્યના હવામાન વિભાગ સ્થિત એને અપડેટ આપી અને જણાવ્યું છે કે આ વાવાઝોડાની ગતિ અત્યારે ખૂબ જ ભયાનક છે. એટલે ખૂબ જ ભયાનક રીતે આ વાવાઝોડું આગળ ને આગળ ગુજરાત તરફ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું પાછલા 6 કલાકમાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ આગળ વધી રહ્યું છે અને હવે ફક્ત ને ફક્ત 170 કિલોમીટર જખો બંદરથી દૂર છે. ત્યારે વાત કરીએ મિત્રો તો આ વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે કચ્છમાંથી પસાર થવાની શક્યતાઓ રહેલી છે. વાવાઝોડું કચ્છના દરિયા કિનારે પસાર થશે ત્યારે અહીં ખૂબ જ અતિ ભારે વરસાદ અને ભારે પવન રહેશે. આ તમામ ચેતવણીઓ પણ અગાઉ હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે. હવે વાત કરીએ તો વાવાઝોડું ટકરાવાના સવાલ ઉપર એમણે સ્પષ્ટતા કરી હતી કે વાવાઝોડું છે એ 6 થી 8ના સમયગાળામાં ગમે ત્યારે ટકરાઈ શકે છે. હવે એનો ચોક્કસ કોઈ ટાઈમ છે એ નક્કી કરવામાં આવ્યો નથી. વાવાઝોડું 6:30 કલાકે પણ ટકરાય, 8:30 કલાકે પણ ટકરાય અને 10:30 વાગ્યા સુધીમાં ગમે ત્યારે આ વાવાઝોડું છે એ જખો બંદર ઉપર ટકરાઈ શકે છે. મહત્વનું છે કે અરબ સાગરમાંથી નીકળી રહેલું આ ચક્રવાતી તોફાન બિપોરજોય નામનું આ વાવાઝોડું છે એ તબાહી મચાવવા માટે હાલ તૈયાર થઈ ગયું છે. અને કહેવાય છે કે આ બિપોરજોયને ધ્યાનમાં રાખી અને એની જ્યારે આ ટકરાશે ત્યારે એની ઝડપ છે એ 125 કિલોમીટર પ્રતિ કલાકની હશે. એટલે મહત્વનું છે મિત્રો કે 90ની સ્પીડ હોય ત્યારે આ પવન છે એ આ થાંભલા છે, ઝાડ છે, મકાનો, કાચા મકાનો છે આ બધાને તોડી ફોડી અને ખેદાન મેદાન કરી નાખતો હોય છે. ત્યારે વાવાઝોડાની ગતિ છે 125 કિલોમીટર હશે. તો હવે વિચારવાનું આપણે એ છે કે જો 90 કિલોમીટરે થાંભલા અને ઝાડ ઉખડી જતા હોય તો આ 125 કિલોમીટરે આ બિપોરજોય વાવાઝોડું છે એ કેટલી તબાહી મચાવશે. મહત્વનું છે કે હવે આ બિપોરજોય વાવાઝોડું ફક્ત ને ફક્ત 140 કિલોમીટર દૂર છે અને એ પ્રતિ કલાકે 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ ગુજરાત તરફ હાલ આગળ વધી રહ્યું છે. મિત્રો તમને એ વાત પણ જણાવી દઉં કે આજથી 25 વર્ષ પહેલા એટલે કે 1998માં આવું એક વાવાઝોડું ગુજરાત તરફ આવ્યું હતું અને એ સમયે જ્યારે એ વાવાઝોડું ગુજરાત તરફ ટકરાણું હતું ત્યારે એની ઝડપ છે એ 165 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ વાવાઝોડા એ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તબાહી મચાવી હતી અને ગુજરાતમાં 1,000 જેટલા લોકોનું મોત થયું હતું, જ્યારે ભારતમાં લગભગ 10,000થી વધારે લોકોનું મોત છે આ 1998ના વાવાઝોડાએ કરી હતી. ત્યારબાદ ફરીથી એકવાર 25 વર્ષ પછી ગુજરાત માટે આ એક આફત બિપોરજોય નામની આવી રહી છે.
હવે અહીં તમે આ બિપોરજોઈ વાવાઝોડું જોઈ શકો છો કે વાવાઝોડું અત્યારે અહીં પહોંચ્યું છે અને કચ્છની બોર્ડર ઉપરથી જખો બંદર ઉપર થઈ અને વાવાઝોડું છે એ આગળ પસાર થવાનું છે. મહત્વનું છે કે અત્યારે આ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ બિપોરજોઈ વાવાઝોડું આગળ ને આગળ વધી રહ્યું છે, જેને લઈને હાલમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ તૈયાર કરી દેવામાં આવી છે. તો મિત્રો, આ સિવાયના આગળના અપડેટ પણ અમે તમને આપતા રહીશું, એટલે અમારી સાથે જરૂરથી જોડાઈ લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.